હું વિશાલ દવે મારી યુટ્યુબ ચેનલમાં આપનું એ સ્વાગત કરું છું. મને આશા છે કે યુનિટ 1 મેં રીડ પહેલો જે મૂકેલો છે એ તમને બધાને ખૂબ પસંદ આવ્યો હશે. તમે બધાએ એને વ્યવસ્થિત જોયો પણ હશે અને લાઇક પણ આપી હશે. એવી જ રીતે અત્યારે તમારી સામે હું યુનિટ 1નો રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર એ અહીંયા રજૂ કરું છું. આ યુનિટને પણ આપણે પાર્ટની અંદર એ જોવાનો રહેશે. અત્યારે અહીં એનો હું ફર્સ્ટ પાર્ટ એ તમારી સામે એ મૂકી રહ્યો છું. યુનિટ 1નો રીડ 2 કે જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર, જેની શરૂઆત આપણે જોઈએ. નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ નામનું એક બાળક, એક બાળકી દોડતા દોડતા એ ઘરની અંદર એ દાખલ થાય છે અને આનંદપૂર્વક એવું બોલે છે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. એમના એક જાણીતા એવા વ્યક્તિ કે જેમનું નામ અલીભાઈ છે એમના ઘરે એ આવે છે. એને જોઈને નીલમ જે છે એકદમ ઉત્સાહમાં આવી અને આ પ્રકારના વાક્ય એ બોલે છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. અને નીલમનો અવાજ સાંભળીને રામસિંગ કે જે નીલમના પિતા છે એના પરિવારના બધા જ સભ્યો જે છે એ અલીભાઈને જોવા માટે થઈ અને ઘરની બહાર એ જતા પહોંચે છે. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં આવીને જુએ છે તો અલીભાઈ એ ત્યાં છે. અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, એક ઊંચી કદકાઠીનો માણસ કે જેના ખભા એકદમ પહોળા છે, બ્રોડ શોલ્ડર્સ એટલે પહોળા ખભાવાળા. રેડ ચીક્સ, જેના ગાલ એકદમ લાલ છે. એન્ડ નોઝ, સાથે સાથે એમનું નાક પણ. એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન, અને એકદમ ગોરા એ એમનો દેખાવ. અહીંયા અલીભાઈનો દેખાવ કેવો છે, પહોળા ખભા, ઊંચી કદકાઠી, નાક અને ગાલ એ એના એકદમ રેડ લાલ કલર છે અને એકદમ સફેદ ગોરા ધોળા છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થિક લોંગ વુલન કોટ, એમનો પહેરવેશ, એમનો પોશાક તો ગરમ વસ્ત્રોમાં સજ્જ છે. લાંબો એમણે ઊનનો બનેલો એ કોટ પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર્સ, એકદમ ચપોચપ જે શરીરના ફિટિંગ સાથે ફિટ થઈ જાય એવું એક ટ્રાઉઝર એમણે પહેરેલું છે, પેન્ટ પહેરેલું છે. બિગ લેધર બૂટ્સ, સાથે સાથે ખૂબ લાંબા એવા, મોટા એવા ચામડામાંથી બનેલા એ બૂટ પહેરેલા છે. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને માથા પર એક પ્રાણીઓના રૂવાટીથી બનાવેલી એક ફર કેપ, એટલે કે રૂવાટીથી બનેલી એક ટોપી કે જે બ્રાઉન છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ, રામસિંગ હગ્ડ હિમ, એકદમ હસતા હસતા મુખે રામસિંગ જે છે એ અલીભાઈને એ ભેટી પડે છે અને અલીભાઈ એ રામસિંગને ભેટી પડે છે. એન્ડ સે કમ ઇન, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અલીભાઈને પોતાના ઘરમાં આવકાર આપતા રામસિંગ જે છે એ આ શબ્દો બોલે છે, એમને ઘર તરફ, ઘરની અંદર એ લઈ જાય છે. અલીભાઈ પેટેડ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ. ઘરના દરેક સભ્યોની સાથે અલીભાઈ મળે છે, બાળકોને વહાલથી એ એમને શાબાશી આપતા હોય એવી રીતે પીઠ થપથપાવે છે અને બધાની સાથે પ્રેમપૂર્વક એ વ્યવહાર કરે છે. એમનો અવાજ જે છે એકદમ ઘાટો અને એકદમ મજબૂત, થિક એન્ડ સ્ટ્રોંગ વોઇસ છે કે જેમાં એ બધાની સાથે વાતો કરે છે. એન્ડ મેડ હિમ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, અને ઘરની અંદર જે સોફા, બેસવા માટેની ગાદીદાર જગ્યા જે છે એના ઉપર રામસિંગ અને અલીભાઈ એ બંને બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ. અલીભાઈની સાથે રામસિંગ છે વાતો કરે છે જ્યારે નીલમના માતા, રામસિંગના પત્ની જે છે એ અલીભાઈ માટે ચા ની વ્યવસ્થા કરે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. અલીભાઈ એક મુસાફર છે કે જે પગપાળા તે હિમાલયની જે પહાડો છે, પર્વતમાળાઓ છે, એમાં એ પગપાળા જ એ યાત્રાઓ કરે છે, એક સ્થળેથી બીજા સ્થળે એ જાય છે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, કુદરતને અવલોકન કરવું, કુદરતના સાનિધ્યમાં રહેવું એ અલીભાઈને ગમે છે.
He went from village to village, town to town in the mountains. અને અલીભાઈ એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર, આ પર્વતો, હિમાલયની જે પર્વતમાળાઓ છે એમાં જે પર્વતો આપેલા છે, પર્વતોની અંદર જે ગામ આવેલા છે એ ગામની અંદર એ ફરે છે. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ધે હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. અને સાથે સાથે થોડોક વેપાર કરે છે પોતાની આજીવિકા માટે, કે જેની અંદર સુકાઈ ગયેલા જે એપ્રિકોટ્સ છે, જરદાલુ પ્રકારની એક ફ્રૂટ, બરાબર, પીચ પ્રકારનું એક ફળ છે કે જે સુકાઈ ગયેલું એ ફળ વેચે છે. સાથે સાથે કેટલીક ઔષધિઓ, હિમાલયની જે પર્વત શૃંખલા છે એમાં મળતી કેટલીક દુર્લભ ઔષધિઓ કે જે દવાના ઉપયોગ તરીકે પણ આવે છે. એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો, કિંમતી રત્નો કે જે એમણે એમની મુસાફરી દરમિયાન એ એકત્રિત કરેલા છે, સંગ્રહિત કરેલા છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક્ડ રામસિંહ. ઘણા બધા લાંબા સમય બાદ અલીભાઈ જે છે એ રામસિંહને મળે છે, એટલે રામસિંહ એને પ્રશ્ન પૂછે છે કે ઘણા લાંબા સમયથી તમને જોયા નથી, તમે ક્યાં હતા? આઈ વેન્ટ અપ ધ માઉન્ટેન્સ, અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અલીભાઈ જવાબ આપે છે કે પોતે માઉન્ટેનમાં, પર્વતોમાં એકદમ ઉપરના સ્થળ સુધી એ પહોંચ્યા હતા કે જ્યાં ભારત અને તિબેટની જે સરહદો છે, બોર્ડર્સ, એ જ સુધી એ પોતે ગયા હતા. અલોન, આસ્ક્ડ નીલમ. જ્યારે નીલમે આ વાત સાંભળી ત્યારે એને આશ્ચર્ય થયું, એટલે પ્રશ્ન પૂછે કે શું એકલા ગયા હતા? ઓફકોર્સ, આઈ એમ યુઝ ટુ ઇટ. અલીભાઈ કહે છે કે હા, મને તો એની ટેવ છે, હું તો એવી ટેવવાળો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અલીભાઈ કહે છે કે સારું, હું અહીંયા માત્ર આજની એક રાત જ એ રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સે, કે આવતીકાલે સવારમાં જ એ મારે નીકળી જવું પડશે. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. ત્યારે નીલમ એ કહે છે કે ના અલીભાઈ, નહીં હો, અમે તમને નહીં જવા દઈએ. વી વોન્ટ લેટ યુ ગો. You have to tell us your hill stories. કે તમારે અમને જે તમે પર્વતોની જે મુસાફરી કરી છે ત્યાં તમારી સાથે શું બન્યું છે એવી વાર્તાઓ જે છે એ અમારે સાંભળવી છે. સેઈડ નીલમ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર ટુ ડેઝ. ખૂબ આગ્રહ કરે છે બધા, નીલમ અને રામસિંહ એમના ઘરના બધા સભ્યો, એટલે અલીભાઈ જે છે એ બે દિવસ એ રોકાવા માટે થઈ અને સહમત થાય છે. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. અને તે રાત્રે બધા જ લોકો જે છે ભેગા થઈ અને પથારીમાં બેઠા બેઠા મોડી રાત સુધી અલીભાઈ જે એમના અનુભવો જે શેર કરી રહ્યા છે એ અનુભવોને એ લોકો એ સાંભળે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું ફર્સ્ટ પાર્ટ જે છે યુનિટ 1 રીડ 2 નો એ અહીં પૂર્ણ કરું છું. મને આશા છે કે અત્યાર સુધીનો પાર્ટ મેં જે સમજાવ્યો છે તમને વ્યવસ્થિત રીતે સમજાયો હશે. તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.